લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી જગદીશ ઠાકોરની આજ રોજ શહેરના ખાડિયા વિસ્તારમાં જન આશીર્વાદ સંમેલન વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસનું મોવડી મંડળ, ધારાસભ્યો, હોદ્દેદારો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો ફોર્મ ભરવા પૂર્વેનું આ વિશાળ જનમેદનીની સાથેનું જન આશીર્વાદ સંમેલનમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તો સિદ્ધાર્થ પટેલનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ દ્વારા મોટા ફૂલના હારથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ સંમેલનમાં કાળઝાળ ગરમીમાં પણ કોંગ્રેસના ચાહકો અને પ્રેમીઓ બપોરના 11 કલાકથી 2 વાગ્યા સુધી અસહ્ય ગરમી વચ્ચે પણ જગદીશ ઠાકોરનું પ્રવચન સાંભળવા બેસી રહ્યા હોવાનું જાણવા અને જોવા મળ્યું હતું। તો સભાસ્થળે 50થી વધુ દેશી ઢોલના નાદે મહુડી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકર્તાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સભા સ્થળના ગેટ પાસેથી 50થી વધુ દેશી ઢોલીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે શ્રી જગદીશ ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યા પછી વિધિવત રીતે આવતીકાલથી કાર્યક્રમોની શરૂઆત કરવાનું જણાવી ભાજપવાળા લોકશાહી ડબે વિરોધ કરશે તો તે રીતે કિન્નાખોરીનો જવાબ કિન્નાખોરીથી અને કોંગ્રેસની એક પણ સભાને ડિસ્ટર્બ કરશે તો દેશનું નેતૃત્વ પાટણમાં પગ મૂકવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને વધુમાં તેઓએ ભાજપના ગોળધાણા વેચશે તો અમે શીરો વેચવાનું પણ જણાવ્યું હતું। તો ગત રોજ કરેલા કેબિનેટ મંત્રી શ્રી દિલીપસિંહ ઠાકોરના વિવાદાસ્પદ નિવેદનોનો જવાબ આપતા શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે દિલીપસિંહ ઠાકોરે તેઓના વિસ્તારમાં એક પોલીસ કે તલાટી બનાવ્યા હોય તો બતાડવા અપીલ કરી હતી અને વધુમાં તેઓએ સેના પાસ અને સામાજિક સંગઠનો તેઓની સાથે હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ આજે અમારો આખરી રૂપ બનશે। અમે જન મિત્રો 4-1 મહિના પહેલાં તૈયાર કરીને બૂથ દીઠ પેજ પ્રભારી બનાવીને 1-1 મહિનો પહેલાં પાટણની 7-7 વિધાનસભામાં મતદાર યાદી આપી મતદારો ચેક કરવાની કામગીરી મહિના પહેલાં પૂરી કરી છે। જનમિત્રો અમારા બની ગયા છે, BLO અમારા બની ગયા છે। વિધિવત રીતે લોકસભા મત વિસ્તારની ચૂંટણી પ્રચાર સમિતિ બની ગઈ, વિધાનસભાની ચૂંટણી પ્રચાર સમિતિ બની ગઈ, વિવિધ સેલોને દેશમાંથી જે નેતૃત્વએ કામ સોંપ્યું એ કામ 1-1.5 મહિના પહેલાં ઉપાડી લીધા। એ જ રીતે અમારે 6 વિધાનસભાની અંદર જમણવાર સાથેના નાના મોટા કાર્યક્રમો જે કરવાના હતા એ પૂરું થઈ ગયું। આપ સૌ જાણો છો કે લોકશાહી છે એટલે અમારામાં નાનું મોટું રિહાવાનું પણ હોય, પ્રેમ કરવાનું પણ હોય, એ અઠવાડિયા પહેલાં તમને દેખાતું હતું ને આજે તમે સ્ટેજ ઉપર જોયું, એક રાગ છે, મજા છે અને આજે ફોર્મ ભરી અને કોંગ્રેસ વિધિવત રીતે જે કાર્યક્રમ આપશે એ કાલથી અમારા કાર્યક્રમો ચાલુ થશે। ભાજપની જે રણનીતિ હશે, લોકશાહીની હશે તો લોકશાહી ઢબે અમે જવાબ આપીશું, ભાજપની રણનીતિ દબાવવાની હશે તો એનો મુકાબલો કરીશું। આજે ડેરીના વાઇસ ચેરમેને જે વાત કરી એવી કિન્નાખોરી હશે તો એનો વળતો જવાબ ઈંટ કા જવાબ પથ્થર સે હોગા એ પણ રહેશે। અમારી એક મિટિંગ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી તો દેશનું નેતૃત્વ પાટણમાં પગ મૂકશે, એ દિવસે અમારા તેવર જુદા હશે અને એ ગોળ ધાણા વેચશે તો અમે શીરો વેચીશું। નક્કી ભાજપે કરવાનું છે કે પાટણમાં તમારે ચૂંટણી કેવી લડવાની છે એ મુજબ અમે જવાબ આપીશું। તો અલ્પેશ ઠાકોરે ગરીબો માટે અને તમામ લોકોના અધિકારો માટે લડવાની તત્પરતા દર્શાવી બેરોજગારો, ખેડૂતો અને ગામડાના વિકાસ માટે હંમેશા લડતા રહેવાનું હોવાનું જણાવી પાટણ લોકસભાના ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। હવે જે એક ગરીબોનો અવાજ, ગરીબોની સરકાર, જ્યાં બેરોજગારોના અધિકાર હોય, જ્યાં ખેડૂતો માટે ન્યાય હોય એવી સરકાર અને એવા સરકારમાં
जता उम्मीदवार ने जीतवानी अपील करवा माटे आवे छे। कई देर ने अल्पेश ठाकोर ए प्रजा नी वच्चे रहनारो माणस छे, गरीबो माटे लड़वू, पछातो माटे लड़वू अने तमाम लोकोना अधिकार माटे लड़वू ए मारी जवाबदारी छे। એટલે અલ્પેશ ઠાકોર એક આંદોલનકારી તરીકે હંમેશા જીવંત રહેવાનું છે। રાધનપુર સંતપુર પાણી સમસ્યા બહુ છે, પાણીની આ આખો જિલ્લો એક સૂકો વિસ્તાર છે, પાણીની સમસ્યા છે અને પાણીની સમસ્યા માટે એક એક ગામમાં હું જાતે મોનિટરિંગ કરતો હોઉં છું। પાણી વર્ષોથી આ ગામડાઓમાં ખૂબ મોટી સમસ્યા છે, ત્યાં એક એક ગામમાં પીવાના અને સિંચાઈના પાણી માટે પ્રશ્નો ઊભા ના થાય, પ્રશ્નો ઊભા થાય તો ત્વરિત તેનો નિકાલ માટે હું સતત આમાં કાર્ય છું। શું રણનીતિ રહેશે લોકસભા માટે? જે ગરીબો છે, બેરોજગારો છે, ખેડૂતો છે, એમના અધિકારની, એમના અધિકારો થકી એમના વિકાસની, ગામડાના વિકાસની વાત લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છે।